आफ्टरनून विद्यार्थी मित्रों, निरंजन स्कूल डीएलएस सिस्टम में तमारू स्वागत छे। पाठ आपणे 17 जातिगत भिन्नता, तो आपणे तेनी अंदर समझ्या हता के छोकरा अने छोकरीओना उछेरमां घणी असमानता जोवा मळे छे, भेदभाव जोवा मळे छे। ઘણા ઘરની અંદર આજે પણ આપણે જોઈએ છીએ કે દીકરાને જે વર્ચસ્વ આપવામાં આવે છે તે દીકરીઓને આપતા નથી। વહેલા બાર લગ્ન પણ કરાવે છે। બાર લગ્ન એટલે કે 18 વર્ષની ઉંમરથી જે નાના હોય તેને બાર લગ્ન કહેવામાં આવે છે। અત્યારે આપણે 21 વર્ષે લગ્ન કરવાના હોય છે, છતાં પણ ઘણા ઘરની અંદર આપણે જોઈએ છીએ કે 16 કે 17 વર્ષની દીકરી થાય છે ત્યારે આ લગ્ન કરવામાં આવે છે। તો આ રીતે આપણે જાતિગત ભિન્નતા જોયા હતા। હવે આપણે અહીં ટોપિક કયો હતો, તો કે ભારતીય માન્યતા પ્રમાણે છોકરાઓ અને છોકરીઓનો ઉછે। હવે ભારતીય જે માન્યતા છે તે પ્રમાણે છોકરા અને છોકરીઓનો ઉછેર કઈ રીતે કરવામાં આવે છે તે આપણે સમજવાનો છે। તો વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં આપણે 0 થી 6 વર્ષ સુધીના બાળકોને કે છોકરા અને છોકરીઓની સંખ્યામાં શું થયું હતું, તો કે તફાવત જોવા મળ્યો। કેટલાક સમય પહેલાં દીકરીની જન્મ પહેલાં જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા વધુ જોવા મળી હતી। આ માટે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા વિરોધી કાયદાઓ પણ બનાવ્યો। ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો છે। ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં પુત્રને જ મહત્વ આપવામાં આવતું હતું। છેલ્લા દાયકામાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઊભો કર્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને નહીં ખબર હોય, પહેલાંના સમયની અંદર દીકરીઓની માન્યતા ખૂબ જ ઓછી હતી અને દીકરીઓને જન્મતા જ વેદ તેમને દૂધના તપેલાની અંદર નાખી દેતા અને તેની હત્યા કરવામાં આવતી હતી। આજે સમાજની અંદર શિક્ષણ જેમ જેમ આગળ વધતું ગયું તો આ માન્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે અને પહેલાંના સમયમાં છોકરાની સંખ્યા છોકરીઓ કરતાં ઘણી વધારે હતી। પણ આજે આપણે જોવા મળ્યું કે દીકરીઓ અને દીકરા બંને સરખા માનવામાં આવે છે અને બંનેની સંખ્યામાં પણ વધારો થાય છે। હવે પહેલાંના સમયની અંદર આપણે ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવામાં હતું કે જો દીકરી હોય તો તેમને મારી નાખવામાં આવતી, પણ આ માટે સરકારે કાયદો કર્યો અને જે લોકો આ કરતા હોય તેને ગુનો કહેવાય અને તેને સજા આપવાની જાહેરાત કરવાથી ઘણા સમયથી આજે આપણે જોઈએ તો દીકરીઓનું જે પ્રમાણ છે એ વધવા લાગ્યું છે। હવે આપની શાળામાં અનેકવિધ આયોજન વખતે આપણે જોડાવાનું થયું હશે। શાળા કાર્યક્રમમાં છોકરાઓ અને છોકરીઓની પ્રવૃત્તિઓની નોંધ કરો। હવે આ બધું તો આપણે ખબર જ છે કે ક્લાસ આપણો ચાલુ હોય તો આપણે આ કરાવી શકીએ કે આપણે ઘણી એવી પ્રવૃત્તિઓ છે કે છોકરાઓ પણ તે કામ કરતા હોય છે અને છોકરીઓ પણ તે પ્રવૃત્તિમાં જોડાતા હોય છે। તો આવી રીતે આપણે નોંધ કરવાની હતી કે છોકરાઓ જ કામ કરતા હોય તેવી બાબત અને છોકરીઓ જ કામ કરતી હોય તેવી બાબત, જે ફક્ત છોકરાઓ જ કરી શકતા હોય
અને જે છોકરી યુઝ કરતા હોય તે આપણે આ કોષ્ટકમાં નોંધ કરવાની છે, બરોબર છે? પણ અત્યારે તે આપણે શક્ય નથી. હવે તેના પછીનો મુદ્દો છે રૂઢિગત માન્યતા. હવે રૂઢિગત માન્યતા એટલે શું? તો આપણે આ સમજીએ કે જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરવામાં આવતું ન હતું. છેલ્લા 2 દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે રૂઢિગત માન્યતાઓ હોય છે. રૂઢિગત માન્યતાઓ એટલે શું? તો કે વંશ પરંપરાગત કે બસ હવે તારે 7 જ ભણવાનું છે, આનાથી વધારે ભણવાનું નથી, અમે પણ આટલું જ ભણ્યા છીએ, એટલે છોકરીઓને અમે કામ જ કરવાનું હોય છે તો વધારે ભણવાનું હોતું નથી, એવી માન્યતાઓ હોય છે. એના હિસાબે દીકરીઓ પ્રાથમિક શિક્ષણ એટલે કે 7 ધોરણ સુધી જ ભણી શકે છે, ક્યારેક તે પણ નસીબમાં નથી હોતું. તો 2 દાયકા એટલે કે હમણાં ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે 2 દાયકા એટલે કે 2000 આપણે 20 અને 21ની અંદર ઘણો તફાવત જોવા મળ્યો છે કે ઘણા લોકો 20 અને 21 એવું નથી, પરંતુ આપણે 2 દાયકાથી આપણે જોઈએ છીએ કે પ્રાથમિક શિક્ષણ છે એ પૂર્ણ થાય, એટલે ખાસ સરકારે એવો પ્રયત્ન કર્યો છે કે બધી દીકરીઓએ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત લેવાનું જ, અને તેના માટે ફ્રી શિક્ષણની યોજના પણ તૈયાર કરી છે. હવે સરકારના વિશેષ પ્રયત્નોથી આપણા જે સૈન્ય અને પોલીસમાં પણ કન્યાની સંખ્યા વધી રહી છે. હવે સરકારે અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા પ્રયત્નો કર્યા છે અને યોજનાઓ પણ બહાર પાડી છે. એના હિસાબે આજે આપણે સૈનિકમાં જે આપણા દેશની રક્ષા માટે પણ દીકરીઓ આગળ આવી છે, પોલીસની અંદર પણ આજે આપણે જોઈએ છીએ કે જે દીકરીઓની સંખ્યા છે એ અત્યારે વધારે જોવા મળે છે. દીકરીઓને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના જ વિસ્તારમાં નોકરી કરવાનું પસંદ કરે છે. એવા છેલ્લા કેટલાક દશકાથી વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ જોવા મળે છે અને અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે. કન્યાની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રૂઢિગત માન્યતાને આધારે કહી શકીએ કે આપણે આજે પણ કેટલાક સમાજમાં કન્યાઓને ભણાવવા અંગે અનેક સવાલો સામે આવતા જોવા મળે છે. શિક્ષણમાં કન્યાઓને ભણવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે. આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે. હવે આપણે જોઈ ગયા કે પહેલાના સમય કરતાં અત્યારના સમયમાં ઘણો તફાવત જોવા મળે છે. બધી જગ્યાએ વકીલ, ડૉક્ટર, સૈન્ય, પોલીસમાં અને ઘણી એવી વ્યવસાય છે કે જેમાં સ્ત્રીઓ પણ હવે કામ કરી શકે છે. ઘણા ક્ષેત્રો પણ એવા છે કે મહિલાઓ આ ચલાવી શકે છે. અંતરિક્ષમાં પણ મહિલાઓ જોડાઈ રહી છે. રમતગમત ઉત્સવની અંદર પણ આપણે જોઈએ છીએ કે અત્યારના રમત ઉત્સવમાં પણ મહિલાઓ જોડાયેલી હોય છે. એવી જ રીતે શિક્ષણ ક્ષેત્રની અંદર પણ શિક્ષિકા તરીકે મહિલાઓ શિક્ષણ આપી શકે છે. તો આવો ઘણો તફાવત હવે જોવા મળે છે. પણ ઘણા એવા હજી પણ ઘર છે કે જ્યાં રૂઢિગત એટલે કે વંશ પરંપરાગત હિસાબે દીકરીઓને ભણાવવામાં આવતી નથી. એના હિસાબે હજી પણ રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપવા માટે
ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. હવે ઘરકામમાં અસમાનતા, હવે આની અંદર શું આપણે સમજવાનું છે કે આપણે જોયું કે નાની નાની બાબતમાં કુમાર કન્યા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. ઘણા કામ એવા હોય છે કે નહીં, ઘણા ઘરની અંદર પણ કહેવામાં આવે છે કે આ ભાઈ કામ કરી શકે, તારે કરવાનું ન હોય. હવે એવી રીતે આગળ જતા આ ભેદભાવ સમસ્યા બની જાય છે. આવા ભેદભાવને હિસાબે આપણે ઘણી નાની મોટી સમસ્યા આવે છે. ઘરના નાના મોટા કામ માટે સાયકલ કે અન્ય વાહન ચલાવવા શીખડાવવા માટે આવો ભેદભાવ વધારે જોવા મળે છે. ઘર સારા કે જાહેર સ્થળોમાં આપણે આવા ભેદભાવ જોઈ શકીએ છીએ. આવી કેટલીક બાબતો અંગે આપણે ચર્ચા કરીએ. હવે આપણે ઘણા એવા ઘર છે કે તમારે છોકરીઓની વાહન ન ચલાવવા જોઈએ, દીકરા હોય એની જ વાહન ચલાવી શકે. તો આપણે જોઈએ છીએ કે ઘણી વખત એવું બને કે ઘણીવાર ઘરની અંદર એવી આફત આવે અને સ્ત્રીઓ ઘરે હોય અને એને વાહન ન આવડતા હોય તો બોલો કેવી મુશ્કેલી પડે. તો એ જગ્યાએ જો એને વાહન આવડતું હોય તો ગમે તે સમસ્યા હોય તેનો હલ થઈ શકે છે. એટલા જ માટે દીકરા દીકરીને સમાન રાખવા જોઈએ, દીકરીને બધી વસ્તુ શીખવાડવી જોઈએ. ઘણા ઘરની અંદર આ જે રૂઢિગત માન્યતા છે એ કાઢી નાખવી જોઈએ. જેટલો દીકરાનો અધિકાર છે એટલો જ દીકરીનો અધિકાર છે એ આપણે માનવું જોઈએ. હવે આગળનો જે મુદ્દો છે એ આપણે આવતીકાલે સમજશું. અસ્તુ.